નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત મૂલ્યાંકન પ્રથમ સત્ર બે હજાર એકવીસ બાવીસના પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું દરેક પ્રશ્નોનું વિગતવાર સમજૂતી સાથે સોલ્યુશન આપેલ છે તો ધ્યાનપૂર્વક પૂરેપૂરો વિડીયો જોવા વિનંતી પ્રશ્ન એકનો અ નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલ યોગ્ય વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તો પહેલો પ્રશ્ન છે માઇનસ ત્રણ પૂર્ણાંક બે પંચમાંશને પીકી સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો અહીંયા પાંચ ત્રણ પંદર અને પંદરને બે સત્તર તો માઇનસ સત્તર છેદમાં પાંચ તેનો જવાબ મળશે ત્રણેક્સ ઓછા એક બરાબર બે સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે તો ત્રણ એક્સ ઓછા એક બરાબર બે તો માઇનસ એક જે પેલી સાઈડ જશે જમણી બાજુ તો પ્લસ એક થશે તો બે ને એક ત્રણ પછી અહીંયા એક્સ બરાબર ત્રણ ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે એટલે ત્રણના છેદમાં ત્રણ એટલે કે એક જવાબ આપણને મળશે ખાલી જગ્યાના વિકરણના માપ સરખા હોય છે તો ચોરસ અથવા લંબ ચોરસ આકાર હોય તેના વિકર્ણના માપ સરખા હોય છે તો અહીંયા જવાબ આવશે ચોરસ એક ચતુષ્કોણના દરેક ચતુષ્કોણના અંદરના એક ખૂણાનું માપ એંશી અંશ છે તો આ ખૂણાના બહિષ્કોણનું માપ કેટલું થાય તો અંદરનો ખૂણો અને બહિષ્કોન ખૂનાના માપનો સરવાળો એકસો એંશી અંશ થાય છે માટે અહીંયા એક ખૂણાનું માપ એંશી અંશ છે તો બીજા ખૂણાનું માપ એકસો અંશ થશે ત્યાર પછી પાંચ નંબર એક સ્તંભાલેક દોરવા માટેનું અક્ષ પર પ્રમાણમાં એક સેમી બરાબર પાંચ ગુણ હોય તો સાહીઠ ગુણ દર્શાવવા સ્તંભની ઊંચાઈ કેટલી થશે કેટલા સેન્ટીમીટર થશે તો એક સેમી બરાબર પાંચ ગુણ તો સાહીઠ ભાગ્યા પાંચ કરો એટલે બાર પંચા સાહીઠ થશે તો જવાબ આવશે બાર છ નંબરમાં ચુમ્મોતેરના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા હોય હવે ચુમ્મોતેરના વર્ગનો એકમ નોંક એટલે ચારનો એકમનો અંક જુઓ ચારનો વર્ગ કરો તો ચાર ચોક સોળ સોળનો એકમનો અંક છ છે તો અહીંયા જવાબ આવશે છ પૂર્નગન સંખ્યા બાર હજાર એકસો સડસઠના ઘનમૂટનો એકમનો અંક ખાલી જગ્યા હોય હવે ઘનમૂટનો એકમનો એટલે સા ઓગણપચાસ અને ઓગણપચાસ ગુણ્યા કરીશું એટલે જે એકમનો અંક છે ઓગણપચાસ ગુણ્યા સાત એટલે નવ સત્તા ત્રેસઠ છેલ્લો ઓગણપચાસનો નવ અને સાત નવ સત્તા ત્રેસઠ ત્રેસઠનો ત્રણ જવાબ અહીંયા એકમનો અંક આવશે ત્યાર પછી ત્રણ હજાર રૂપિયાની એક વસ્તુ પર ચારસો પચાસ વળતર મળે છે તો તે વસ્તુ પર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય તો હવે અહીંયા કેટલા ટકા વળતર મળ્યું કહેવાશે તો તમે જુઓ ત્રણ હજાર ત્રણ હજારના એક વસ્તુ ઉપર ચારસો પચાસ રૂપિયા વળતર મળ્યું છે તો અહીંયા પંદર ટકા જો વળતર હોય તો પંદર ત્રણ પિસ્તાળીસ થાય પંદર ત્રણ પિસ્તાળીસ પાછળ એક શૂન્ય અને સોના નીચેના જે બે શૂન્ય હોય એ નીકળી જાય એટલે પંદર ટકા વળતર હોય તો ચારસો પચાસ રૂપિયા વળતર મળે ત્યાર પછી પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો જેમાં પહેલો નંબર છે માઇનસ ચાર ચાર પૂર્ણાંક એક અષ્ટમાંશથી તરત નાની પૂર્ણા પૂર્ણાંક સંખ્યા કઈ છે તો તરત નાની પૂર્ણાંક સંખ્યા કીધી તો માઇનસ ચાર પૂર્ણાંક બે અષ્ટમાંશ થાય બીજો નંબર કોઈ એક સંખ્યામાં પાંચ ઉમેરી ચાર વડે ભાગતા ત્રણ મળે છે આ વિધાનને એક્સચલના ઉપયોગથી સમીકરણ સ્વરૂપમાં દર્શાવો તો કઈ રીતે લખાય તો એક્સમાં પાંચ ઉમેરી ચાર વડે ભાગતા તો ચાર વડે ભાગાકાર કરવાનો તો કેટલા મળે છે ત્રણ મળે છે તો એક્સ વધતા પાંચ ભાગ્યા ચાર બરાબર ત્રણ લખાય ચતુષ્કોન પી ક્યુઆરએસ લંબચોરસ છે જો ક્યુઆર બરાબર પાંચ સેમી અને પીઆર બરાબર છ સેમી છે તો ક્યુએસ બરાબર કેટલું થાય તો પીઆર એ વિકર્ણ છે અને ક્યુએસ પણ વિકર્ણ છે તો હમણાં જ તમને મેં આગળના જ ખાલી જગ્યામાં કીધું કે પિક પીક લંબચોરસ આકાર હોય તો તેના વિકરનું નામ માપ સરખા હોય છે ચોરસ અને લંબચોરસના વિકરનું નામ માપ સરખા હોય છે માટે આપણે વિકરનો પીઆર છ સેન્ટીમીટર છે તો ક્યુએસ પણ છ સેન્ટીમીટર જ થાય એક સિક્કાને ઉછાળતા તેના પર છાપ મળે તેની સંભાવના કેટલી તો સિક્કાની બે બાજુ હોય છે તો બે બીજા બાજુમાંથી એક જ બાજુ છાપ મળે છે તો અહીંયા એક દૂત્યાંશ બેમાંથી એક એટલે કે એક દ્વિત્યાંશ જવાબ મળશે પાંચ નંબર બસો છપ્પનનું વર્ગમૂળ કેટલું થશે તો બસો છપ્પનનું વર્ગમૂળ થશે સોળ જો આપણે વર્ગમૂળ શોધવા માટે તમે વર્ગમૂળ શોધીને કરો અથવા અહીંયા છાયું 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 છત્રીસના છ વધદી પડી ત્રણ પછી અહીંયા છ છનો એક જોડે ગુણાકાર કરો છ એકાદ છ અને એને બે વડે ગુણાકાર કરો એટલે છ દુ બાર વધી ત્રણ હતી એટલે પંદરના પાંચ વંદર પંદરનો પાંચ વધી પડી એક હવે એકનો વર્ગ એક અને એની અંદર વધી એક ઉમેરો એટલે બે તો બસો છપ્પન થઈ ગયા એટલે અમુક વસ્તુ તમારે વર્ગમૂળની અંદર યાદ પણ રાખવાનું હોય છે કે કોનો વર્ગ કેટલો થશે તો અહીંયા વર્ગમૂળ થશે સોળ ત્યાંસીના ઘનના એકમ અંક કેટલો થશે તો ઘનનો એકમ અંક એટલે ત્રણ તાલીસ નવ નવ ત્રણ સત્યાવીસ તો સત્યાવીસનો એકમનો અંક સાત છે તો અહીંયા જવાબ આવશે સાત ચોવીસ રૂપિયા અને બત્રીસ રૂપિયાનો ગુણોત્તર ખાલી જગ્યા છે ગુણોત્તર કેટલો થશે તો અહીંયા આઠના ઘડી બંને સંખ્યા આવે છે આઠ ત્રણ ચોવીસ ને આઠ ચાર બત્રીસ તો આઠ ત્રણ ચોવીસ આઠ ચાર બત્રીસ ત્રણ જેમ તેનો ગુણોત્તર મળે રૂપિયા પાંચ હજારનું આઠ ટકા લે કે બે વર્ષનું સાદું વ્યાજ કેટલું થશે તો આ ત્રણેયનો ગુણાકાર કરી સો વડે ભાગવાના હોય છે તો સો વડે ભાગવા માટે આપણે બે શૂન્ય આ કાઢી નાખીએ બરાબર તો અહીંયા છ પંચા ત્રીસ ત્રીસ દુ સાહીઠ તો સાહીઠ અને પાછળ એક શૂન્ય વધ્યું એ લગાવી દો એટલે સાદું વ્યાજ કેટલું થશે છસો રૂપિયા થાય ત્યાર પછી પ્રશ્ન બેનો અ છે નીચેના દાખલા ગણો જેમાં સમીકરણ ઉકેલ શોધો એક્સ બરાબર ત્રણ છેદમાં બે એકાઉસમાં એક્સ માઇનસ ચાર અહીંયા મેં સમીકરણનો છે બે ભાગાકારમાં જતા રહેશે તો અહીંયા રહેશે હવે આને ગુનાકારમાં લઈશું તો ત્રણ ગુણ્યા એક્સ ત્રણ એક્સ ઓછા ત્રણ ચાર બાર હવે બે એક્સ ઓછા ત્રણ એક્સ અહીંયા પ્લસમાં છે આ બાજુ આવશે તો માઇનસમાં જશે બરાબર માઇનસ બાર એક્સ અહીંયા રહ્યા માઇનસ બાર બે એક્સમાંથી ત્રણ એક્સ બાદ કરીશું તો માઇનસ એક્સ બરાબર માઇનસ બાર હવે બંને બાજુ માઇનસ ચિહ્ન છે તો એક્સ બરાબર બાર જવાબ મળશે તો આ સમીકરણનો ઉકેલ છે એક્સ બરાબર બાર બીજું છે એક ચતુષ્કોણના ચાર ખૂનાઓના માપ પાંચ એક્સ ત્રણ એક્સ ચાર એક્સ અને છ એક્સ છે તો ચતુષ્કોણના દરેક ખૂણાનું માપ શોધો તો ચતુષ્કરના ચારેય ખૂનાના માપનો સરવાળો આપણે જાણીએ છીએ કે ચારેય ખૂનાના માપનો સરવાળો કેટલો થાય ત્રણસો સાહીઠ થાય માટે પાંચ એક્સ વધતા ત્રણ એક્સ ચાર છ એક્સ બરાબર ત્રણસો થશે હવે આ ચારનો સરવાળો કરીશું તો છ ને ચાર દસ ને આઠ અઢાર એક્સ બરાબર અહીંયા એક્સ બરાબર ત્રણસો સાહીઠ અંશ અઢાર ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે તો અહીંયા એક્સ બરાબર મળશે અઢાર દુ છત્રીસ એટલે વીસ અંશ થશે હવે તમારે અહીંયા પાંચ એક્સ ત્રણ એક્સ ચાર એક્સ અને છ એક્સની અંદર એક્સ બરાબર વીસ મૂકી અને દરેક ખૂનાના માપ શોધી નાખવાના ત્યાર પછી જે લંબચોરસ એસ રચો જેમાં પી ક્યુ બરાબર ચાર પોઈન્ટ પાંચ સેમી ક્યુ આર બરાબર છ સેમી હોય તો અહીંયા આપણે શોધવાનું છે કે લંબચોરસ પીક્યુઆરએસ જે કાચી આકૃતિ દોરવાની અને પછી કરવાનું કે પિક્યુ બરાબર ચાર પોઈન્ટ પાંચ સેમી છે અને ક્યુઆર બરાબર છ સેમી લંબચોરસ છે તો બે બાજુના માપ આપ્યા હોય તો બીજી બાજુ બે બાજુના માપન સરખા જ હોય તો અહીંયા તમારે નીચે રેખાખંડ પિક્યુ રચવાનો છે પી બિંદુ ઉપર છ સેન્ટીમીટર ત્રીજાનો ચાપ લઈ ચા અહીંયા ચાપ દોરો ત્યાંથી ક્યુ બિંદુ પરથી પણ તમારે છ સેન્ટીમીટર ત્રીજાનો ચાપ મારો અને આ બંને જે છ છ સેન્ટીમીટર એટલે કે આ જે બે બાજુ મળીએ ક્યુઆર ક્યુઆર અને પીએસ થાય છે પણ તે બંનેને અહીંયા તમે એક્ઝેક્ટ માપ માટે તમારે અહીંયા આર બિંદુ પરથી ચાર પોઈન્ટ પાંચ સેમી ત્રીજાનો ચાપ અહીંયા મારવાનો છે અને એસ બિંદુ પરથી ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રીજાનો ચાપ અહીંયા મારશો અને ત્યાર પછી બધી રેખાખંડોને જોડી દો તો આ આપનો માગ્યા મુજબનો લંબચોરસ તૈયાર છે ત્યાર પછી વર્ગમૂળ શોધો સિત્યોતેર ચુમ્માલીસનો વર્ગમૂળ શોધવાનો છે તો અહીંયા સિત્યોતેર ચુમ્માલીસ જેમાં બે વડે ભાગાકાર કરીએ તો ત્રણ હજાર આઠસો બોતેર ભાગ્યા બે વડે ભાગાકાર કરશો પછી ફરીથી બે વડે ભાગાકાર કરીશું એટલે જવાબ આવશે એક હજાર નવસો છત્રીસ ફરીથી બે વડે ભાગાકાર કરો બેથી ભાગાકાર કરો અહીંયા સુધી બે વડે ભાગાકાર કરીશું અહીંયા એકસો એકવીસ આ અગિયાર વડે ભાગી શકાય છે તો અગિયાર ગુણ્યા અગિયાર એકસો એકવીસ અને અગિયાર એકા અગિયાર હવે આ જે સંખ્યાઓ મળી તેને અહીંયા લખી દઈશું આપને અને જોડી બનાવી દઈશું તો બે બેની કેટલી જોડ મળી ત્રણ જોડ મળી અને અગિયારની એક જોડ મળી તો અહીંયા લખવાનો બેનો વર્ગ બેનો વર્ગ બેનો વર્ગ ગુણ્યા અગિયારનો વર્ગ હવે અહીંયાથી વર્ગમૂળમાં કરીએ આપણે સાત હજાર સાતસો ચુમ્માલીસ તો અહીંયાથી વર્ગ નીકળી જશે એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા અગિયાર તો જવાબ કેટલો મળ્યો અગિયાર દુ બાવીસ બાવીસ દુ ચુમ્માલીસ અને ચુમ્માલીસ દુ ઇઠ્યાસી એ જ રીતે તમારે અવિજ્ય અવયવ પાડી ગણમૂળ શોધવાનું છે જેમાં ત્રણ ત્રણની જોડ બનાવવાની રહેશે તો ત્રણ ત્રણની તમારે અહીંયા જોડ બનશે બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ ત્રણની જોડ ત્રણ મળી તો અહીંયા ઘનમૂળ થશે ત્રણનો ઘણ બેનો ઘન ત્રણનો ઘન ત્રણનો ઘન અહીંયાથી ઘનમૂળ કાઢીશું અહીંયા ચિહ્ન લગાવીશું અને અહીંયા ઘન નીકળી જશે તો બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ ચાલીસ નવ દુ અઢાર જવાબ મળશે તો આપણો ઘનમૂળ મળશે અઢાર બ માં જોઈએ તો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો જેમાં પહેલું છે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપો તો અહીંયા તમારી યોગ્ય ગુણધર્મનો કયો ઉપયોગ કરશો તો તમારે અહીંયા ગુણાકારનું બાદબાકી ઉપનો અહીંયા જૂથ બાદબાકીનું જૂથ બનાવવાનું છે બરાબર તો અહીંયા આપણને શું ગુણાકારનું બાદબાકી ઉપર વિભાજન કરેલું બતાવેલું છે તો આપણે અહીંયા બંને સાઈડે કોમન ત્રણ અષ્ટમાંશ સરખા છે તો આપણે કોમન બહાર કાઢીશું તો અહીંયા શું રહેશે સત્યાવીસ છેદમાં સોળ માઇનસ અગિયાર છેદમાં સોળ હવે છેદના ભાગ સરખા જ છે તો અહીંયા જેમ જેમ મૂકી સત્યાવીસમાંથી અગિયાર બાદ કરીશું તો સોળ છેદમાં સોળ રહેશે સોળ છેદમાં સો સોળ એટલે કે સોળ એકા સોળ તો અહીંયા ત્રણ અષ્ટમાંશને એક જોડે ગુણાકાર કરો તો જવાબ શું મળશે માઇનસ ત્રણ અષ્ટમાંશ તો આ રીતે આપણો રૂપ મળશે બીજું છે માઇનસ બે પંચમાંશ અને એક દ્વિત્યાંશ વચ્ચે આવતી ચાર સમય સંખ્યાઓ લખો અહીંયા ચાર સમય સંખ્યાઓ લખવાની છે પણ બંનેનો છેદનો ભાગ અલગ અલગ છે તો સૌથી પહેલાં શું કરવું પડશે તો છેદનો ભાગ સરખો કરવો પડશે તો અહીંયા પાંચ છે એને બે વડે ગુણાકાર કરીશું તો દસ મળશે અને બે છે એને પાંચ વડે ગુણાકાર કરીશું તો દસ મળશે તો અહીંયા બે પંચમા અંશ ગુણ્યા બે છેદમાં બે કરો અને એક દ્વિતીયાંશ એને પાંચ છેદમાં પાંચ લખો તો અહીંયા બે દુ ચાર માઇનસમાં પાંચ દુ દસ પાંચ એકા પાંચ અને પાંચ દુ દસ તો હવે ચાર દશાંશ અને પાંચ દશાંશ વચ્ચે આવતી ચાર સંખ્યાઓ લખવાની તો અહીંયા આપણને ચાર દશાંશ પછી શું એના આગળ શું એનાથી મોટી શું થશે માઇનસ ત્રણ દશાંશ માઇનસ બે દશાંશ માઇનસ એક દશાંશ અને જીરો જેટલી માગી હોય એટલી જ આપવાની જરૂરિયાત છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ અનો ઉકેલ મેળવીએ પ્રશ્ન ત્રણનો અ નીચેના દાખલા ગણો જેવા પહેલો નંબર છે નીચેના કુટ પ્રશ્નનો ઉકેલ શોધો બે અંકોની એક સંખ્યામાં એકમનો અંક કરતાં દશકનો અંક બમણો છે આ સંખ્યાના અંકોની અદલાબદલી કરતાં મળતી નવી સંખ્યાને મૂળ સંખ્યાનો સરવાળો છાસઠ થાય છે તો મૂળ સંખ્યા શોધો તો હવે અહીંયા સૌથી પહેલાં એક બે બે અંકોની સંખ્યા છે જેમાં એક સંખ્યામાં એકમનો ના અંક કરતાં દશકનો અંક બમણો છે તો એકમના અંક કરતાં દશકનો અંક બમણો છે તો આપણે એકમના અંકને એક્સ તરીકે ધારીશું તો અહીંયા ધારો કે સંખ્યાના એકમનો અંક એક્સ છે તો દશકનો અંક કયો થશે તો દશકનો અંક બે એકમના અંક કરતાં બમણો છે તો બે લખાશે તો અહીંયા મૂળ સંખ્યા થશે એકમ અને દશક જેમાં દશક છે તેને આપણે દશકના અંકને દસ વડે ગુણાકાર કરીશું એટલે બે એક્સ દસ લખાશે અને એકમનો અંક છે એને એક જોડે જ ગુણવાનો એટલે જે જે છે એની એ જ રહેશે તો અહીંયા શું લખીશું આપણે દસ ગુણ્યા બે એક્સ એટલે કે અહીંયા દસ દુ વીસ વત્તા એક્સ તો વીસ એક્સ વધતા એક્સ એકવીસ એક્સ આપણને મૂળ સંખ્યા મળી જે ધારી છે એ પ્રમાણે હવે નવી સંખ્યાની અંદર શું કરવાનું છે તો અંકોની અદલા બદલી કરીશું તો અંકોની અદલા બદલી કરીશું તો અહીંયા એકમના સ્થાન ઉપર અહીંયા જે દશકના સ્થાનમાં લીધી હતી સંખ્યા બે એક્સ એ એકમના સ્થાનમાં લઈશું અને એકમના સ્થાનમાં જે લીધી છે એને દશકના સ્થાનમાં લઈશું તો હવે દશકના સ્થાનમાં એક્સ લીધો છે એને દસ વડે ગૂનીશું અને આને એક વડે તો દસ ગુણ્યા એક્સ દસે અને બે એક્સ ગુણ્યા એક બે એક્સ હવે આ સંખ્યાને સરવાળો કરીશું તો દસેક્સ વધતા બે એક્સ તો કેટલા થશે બારેક્સ જોવા મળશે હવે આ નવી મૂળ સંખ્યા અને નવી સંખ્યા આ મૂળ સંખ્યા અને નવી સંખ્યાનો સરવાળો કેટલો કીધો છે આપણને છાસઠ થાય છે તો હવે નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો સરવાળો છાસઠ થાય છે માટે એકવીસ એક્સ વત્તા બાર બાર એક્સ એક્સ બરાબર બરાબર છાસઠ તો એકવીસ વત્તા કેટલા થશે છાસઠ તો એકવીસ એકવીસ વત્તા બાર તેત્રીસ એક્સ બરાબર છાસઠ તો એક્સ બરાબર તે છાસઠ ભાગ્યા તેત્રીસ તો તેત્રીસ દુ છાસઠ તો અહીંયા એક્સ બરાબર જવાબ મળશે બે ત્યાર પછી મૂળ સંખ્યાની અંદર આપણે એક્સ બરાબર બે મૂકીશું તો મૂળ સંખ્યા કઈ છે તો આ એકવીસ એક્સ છે તો એકવીસ એક્સની અંદર એક્સ બરાબર બે મૂકીએ એટલે એકવીસ ગુણ્યા બે બેતાલીસ થાય તો અહીંયા તમે જોઈ શકો છો કે મૂળ સંખ્યા આપણને મળી છે બેતાલીસ બીજો દાખલો છે સમાંતર બાજુ ચતુષ્કોન PQRS રચો જેમાં PQ બરાબર ચાર સેન્ટીમીટર QR આર બરાબર પાંચ સેન્ટીમીટર પીઆર બરાબર છ સેન્ટીમીટર અને રચનાના મુદ્દા મુખ્ય મુદ્દા લખો અહીંયા રચનાના મુદ્દા લખવાના છે તો તમારે સૌથી પહેલાં કાચી આકૃતિ બનાવી દઈશું ત્રિ ચતુષ્કોન જેમાં સમાંતર બાજુ चतुष्कोण છે જેમાં બે બાજુની જોડ સરખી હોય પીક્યુ બરાબર ચાર સેન્ટીમીટર આપેલા છે ક્યુ બરાબર છે પાંચ સેન્ટીમીટર અને પી બરાબર છે છ સેન્ટીમીટર એટલે પીઆર અહીંયા વિકર્ણ આપેલો છે બરાબર તો સૌથી પહેલાં જે વિકર્ણ આપેલો છે તેને આપણે રેખાખંડ તરીકે લઈ લઈશું તો રેખાખંડ પીઆર બરાબર છ સેન્ટીમીટર રચો જેમાં હું અહીંયા જેમ બોલું છું એ જ પ્રમાણે તમારે રચનાના મુદ્દા પણ લખતા રહેવાનું છે તો રેખા રેખાખંડ પી આર છ સેન્ટીમીટર માપનો માપપટ્ટી વડે રેખાખંડ દોરો ત્યાર પછી પી બિંદુ પરથી પી પી બિંદુને કેન્દ્ર લઈ ચાર સેન્ટીમીટર ત્રીજાનો ચાપ દોરો અને આર બિંદુ પરને કેન્દ્ર લઈ પાંચ સેન્ટીમીટર ત્રીજાનો ચાપ દોરો બંનેના છેદ બિંદુને ક્યુ કહો તે જ પ્રમાણે પીને કેન્દ્ર લઈ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોરો અને આરને કેન્દ્ર લઈ ચાર સેન્ટીમીટર ત્રીજાનો ચાપ દોરો બંનેના છેદબિંદુને એસ કરો માપપટ્ટીની મદદથી રેખાખંડોને જોડો આમ આપણો માગ્યા મુજબનો ચતુષ્કોણ તૈયાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર છે ત્યાર પછી ત્રીજો નંબર છે ચાલીસ વિદ્યાર્થીઓના વજનની માહિતી કિલોગ્રામમાં નીચે આપેલી છે આ માહિતીને ત્રીસ ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસ પચાસથી સાહીઠ એ રીતે વર્ગોવાળા આવૃત્તિ વિતરણ કોષ્ટ્રકમાં ગોઠવો તો તમારે અહીંયા વિદ્યાર્થીઓના વજન વર્ગમાં ગોઠવવાના છે એટલે કે ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસ પચાસથી સાહીઠ સાહીઠથી સિત્તેર સિત્તેરથી એંસી સુધી લેવાના છે કારણ કે મોટામાં મોટી સંખ્યા એંસીથી વધારે નથી અહીંયા આવશે આવૃત્તિના ચિહ્નો અને આવૃત્તિની સંખ્યા જે પ્રમાણે એક એક સંખ્યા આપેલી હોય તે પ્રમાણે લાઇન કરતું જવાનું અને અહીંયા તમારે આવૃત્તિની સંખ્યા લખવાની છે કુલ તમારે ચેક કરી લેવાનું કે કુલ તમારા ચાલીસ વિદ્યાર્થીઓ છે તો ચાલીસ થવા જોઈએ ત્યાર પછી ચાર નંબરનો પ્રશ્ન છે પચીસ હજારનું આઠ ટકા લે કે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો તો અહીંયા ચાર નંબરમાં પી બરાબર આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ બંને શોધવાનું છે તો સૌથી પહેલાં આપણે વ્યાજ મુદ્દલ શોધીશું તો પી બરાબર આપ્યા છે પચીસ હજાર આર બરાબર છે આઠ ટકા અને એન બરાબર વર્ષ છે બે વર્ષ અહીંયા વ્યાજ મુદ્દલ બરાબર પી કૌશમાં એક વત્તા આર છેદમાં સો કંશની બાર એન પી બરાબર લખીશું પચીસ હજાર કંશમાં એક વધતા આર બરાબર લખીશું આઠ છેદમાં સો ને એન બરાબર લઈશું બે હવે પચીસ હજાર હવે લસા કાઢીશું તો અહીંયા સો વડે ગુનો સો એકા સો વધતા અહીંયા એક જોડે ગુણાકાર કરી લે આઠ એકા આઠ છેદમાં સો હવે સો વત્તા આઠ એકસો આઠ ભાગ્યા સો અન્યો વર્ગ તો અહીંયા પચીસ હજાર ગુણ્યા હવે વર્ગ છે તો બે વખત આ સંખ્યા લખવી પડશે એકસો આઠ ભાગ્યા સો ગુણ્યા એકસો આઠ ભાગ્યા સો બે શૂન્ય ઉપર નીચે અહીંયા ઉડી જશે 25,400 ચારસો એ રીતે છે દુડારો પચીસ એકા પચીસ પચીસ અને એકસો આઠ ભાગ્યા ચાર કરશો એટલે સત્યાવીસ મળશે તો સત્યાવીસ ગુણ્યા એકસો આઠ કરશો તો બે હજાર ને સોળ મળશે અને પાછળ એક આજે શૂન્ય રહ્યું છે એ લગાવવાનું તો ઓગણત્રીસ હજાર એકસો સાહીઠ આપણને વ્યાજ મુદ્દલ મળ્યું હવે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ કરી દો તો આમાંથી આ પચીસ હજાર બાદ કરીશું એટલે ચાર હજાર એકસો ને સાહીઠ રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે બમાં છે નીચેના દાખલા ગણો પાંચસો બારને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ બને તો અહીંયા તમે પાંચસો બારને નાનામાં નાની કઈ સંખ્યા તો આ રીતે તમારે અવિભાજ્ય અવયવ પાડવાના છે ત્યાર પછી બે બેની જોડ બનાવવાની છે જેમાં જેમાં જે જોડમાં કઈ જોડમાં એક સંખ્યા ખૂટે છે તો અહીંયા જો ગુણ કઈ સંખ્યાને ગુણીશું તો આપણે પૂર્ણવર્ગ બનશે તો બે બેની એક જોડ ખૂટે છે બરાબર તો બે જોડે ગુણીશું તો આપણને પૂર્ણવર્ગ સંખ્યા મળશે તો તમારે અહીંયા શું કરવાનું છે તો પાંચસો બાર જોડે બેને ગુણી નાખવાના અહીંયા પણ બે વડે ગુણાકાર કરી દેવાનો એટલે એક જોડ આપણને બીજી મળી ગઈ તો બેનો વર્ગ બેનો વર્ગ બેનો વર્ગ બેનો વર્ગ અને બેનો વર્ગ થઈ ગયો તો હવે વર્ગમૂળમાં એક હજાર ચોવીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ અને સોળ દુ બત્રીસ તો માટે પાંચસો બાર ને નાનામાં નાની સંખ્યા બે વડે ગુણવાથી મળતી સંખ્યા વર્ગ બને છે એ જ પ્રમાણે બીજો પ્રશ્ન છે એકસો નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણગન બને તો અહીંયા હવે તમારે ભાગવાથી તો અવિભાજ્ય અવયવ પાડવાના છે અવિભાજ્ય અવયવ પાડ્યા પછી પૂર્ણગન એટલે ત્રણ ત્રણ સંખ્યાની જોડી બનાવવાની છે કઈ સંખ્યા વધી છે તો ત્રણ એક સંખ્યા આપણને વધારાની મળેલી છે તો એને આપણે ભાગી નાખવાની છે તો તમારે અહીંયા બેનો ઘન ગુણ્યા બેનો ગન ગુણ્યા ત્રણ લખીશું હવે અહીંયા ત્રણ ભાગી નાખીશું એકસો બાનુંમાંથી ત્રણ ભાગી નાખો અને અહીંયાથી પણ ત્રણ ભાગાકાર કરી દો એટલે આ સંખ્યા ત્રણ નીકળી જશે અહીંયાથી ત્રણ ભાગાકાર કરતા ચોસઠ મળશે હવે આને ઘન મૂળમાં લખીએ એટલે અહીંયા શું મળશે આપણને બે નો ઘન અને બે નો ઘન એટલે બે ગુણ્યા બે તો ચાર તો અહીંયા માટે એકસો બાણુંની નાનામાં નાની સંખ્યા ત્રણ વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને છે વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આભાર થેન્ક યુ